गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 आकारशास्त्र विषय में चेप्टर नंबर 2 सुरेख सहसंबंध में एटले के बोर्ड की एक्जाम में तमारे आ चेप्टर में कुल गुण भार केटलो छे 12 मार्क नो, एटले के सौप्रथम पहेला आपणे जोईए तो के सहसंबंधना अभ्यास की कुल 3 रीतो छे। एमां पहेली छे विकर्ण आकृतिनी रीत, ज्यां पूरेपूरी आलेख पर डिपेन्डेंट छे। बीजी छे काल्पियर्सनी गुणन प्रकारनी रीत, त्रीजी छे स्पीयरमेननी क्रमांक सहसंबंधनी। एमां सौप्रथम पहेला पहेली रीत छे विकर्ण आकृतिनी रीत। तो सौप्रथम पहेला आपणे ना गुण जोईए, तो पहेलो गुण छे के बे चल वच्चेना सहसंबंधनो स्वरूप एटले के प्रकार जाणवा माटेनी एक सरळ रीत छे। एटले के क्यो प्रकार छे सहसंबंधनो ते जाणवुं होय तो ए माटेनी विकर्ण आकृतिनी रीत छे रीत छे एकदम सरळ छे। त्યાર પછીનો બીજો ગુણ છે કે વિકર્ણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બે ચલ વચ્ચેનો સહસંબંધ સુરેખ છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે છે। એટલે કે બે ચલ x અને y વચ્ચે કેવો સંબંધ એટલે કે સુરેખ સહસંબંધ છે કે નહીં એ જાણવું હોય તો એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ વિકર્ણ આકૃતિ પરથી। એટલે કે આ વિકર્ણ આકૃતિના શું ક્યાં ગુણ, ત્યાર પછી એની મર્યાદા પણ છે એટલે કે સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે પરંતુ ઘનિષ્ઠતા અંગેની ચોક્કસ માપ મળી શકતું નથી। એટલે કે ઘનિષ્ઠતા અંગેનું માહિતી મળે છે, જાણકારી મેળવી શકાય છે પણ એ અંગેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી। કઈ દ્વારા? વિકર્ણ આકૃતિ દ્વારા। ત્યાર પછીનો પોઈન્ટ છે સહસંબંધના ગુણધર્મો, જે એક્ઝામમાં બોર્ડ એક્ઝામમાં મોસ્ટ ઓફ પૂછાય છે તમે થિયરીમાં, એમાં પહેલો પોઈન્ટ છે કે સહસંબંધાત જોઈએ તો સહસંબંધાતને આપણે સંકેતમાં શેના વડે દર્શાવશું આર વડે। સહસંબંધાતની કિંમત -1 થી +1 સુધીના અંતરાલમાં હોય છે એટલે કે -1 r = +1 એટલે કે આર ની જે કિંમત છે એ તમને -1 થી +1 ની વચ્ચે જ હંમેશા મળશે। ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે સહસંબંધાત એકમ રહિત માપ છે। એકમ રહિત એટલે કે એકમથી મુક્ત, એટલે કે x ચલની કિંમત અને y ચલની કિંમત જો તમે વજન ઊંચાઈ કિગ્રામાં આપેલી હોય કે રૂપિયામાં આપેલી હોય તો તમારે જે r મળે છે r ની કિંમત પાછળ તમારે વજન ઊંચાઈ કે રૂપિયા લખવાનું નથી। એક્ઝામ્પલ તરીકે તમે માની લો કે આર ની કિંમત 0.50 મળી અથવા તો 0.20 મળી તો તમારે આર બરાબર 0.20 કે 0.50 એમના એમ જ રાખવાના છે, એની પાછળ તમારે રૂપિયા કિગ્રા કે વજન કે ઉંમર કંઈ લખવાનું નથી। એટલે કે સહસંબંધા એકમ રહિત માપ છે। ત્યાર પછીનો પોઈન્ટ છે x અને y વચ્ચેનો સહસંબંધા તથા y અને x વચ્ચેનો સહસંબંધા સરખા હોય છે એટલે કે પહેલા તમે ચલ x લો, ચલની કિંમત x લો અને પછી y ની લો અથવા તો પહેલા y ની લો કે પછી x ની લો, એમાં r ની કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। એટલે કે પહેલા x લીધો અને પછી y લીધો અથવા તો પહેલા y લો અને પછી x લો તો પણ r છે એ સરખા જ મળે છે। ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે કે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સહસંબંધાત બદલાતો નથી એટલે કે r u v બરાબર r x y બરાબર r, એટલે કે u v ની જગ્યાએ તમે x y લો કે x y ની જગ્યાએ u v લો r ની કિંમત એટલી જ મળે છે। એટલે કે u બરાબર માની લો કે તમે x -a/cx અને v બરાબર y -b/cy લ્યો તો પણ x અને y ની કિંમત કે u v ની કિંમતમાં કોઈ પણ પ્રકારનો એટલે કે r ની કિંમતમાં ફેરફાર થતો નથી એટલે કે ઉગમ બિંદુ અને માપ એટલે કે સ્કેલના પરિવર્તનથી r છે એ બદલાતો નથી। ત્યાર પછીનો પોઈન્ટ છે છેલ્લો કે r જો ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત તમને બોર્ડની એક્ઝામમાં MCQમાં પણ પૂછાય છે કે r -xy બરાબર શું મળશે -rxy, ત્યાર પછી rx-y બરાબર શું મળશે -rxy, r-x-y બરાબર શું મળશે r
विखरायेला हो कोई चोक्स
ધબમાનો ત્યારે બે ચલ x અને y વચ્ચે સુરેખ સહસંબંધનો અભાવ છે તેથી x અને y વચ્ચે સુરેખ સહસંબંધની ધારણા યોગ્ય નથી તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા જો બધા અહીંની આસપાસ વિખરાયેલા હતા સુરેખા પર વિકર્ણ આકૃતિમાં અહીંયા એક જ